ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં છો ને? આપણે ગુજરાતીમાં શાળા તત્પરતા એક અને શાળા તત્પરતા બે એ શીખી ગયા. એમાં આવતા ઘણા બધા ગીત આપણે ગાયા ને. તમે બધા શીખા, ગાયા અને મને વિડીયો પણ મોકલ્યો, તો તમારા બધાનો બહુ સરસ પ્રયત્ન છે. તો આપણે આજે એક નવી સ્ટોરી શીખીએ, તમને બધાને આવડતી જ હશે. ઓકે, તો આ વાર્તા તમારે બધાએ સાંભળવાની છે ધ્યાનથી, અને પછી તમારે લર્ન કરવાની છે. ઓકે, અને પછી મને વાર્તા તમારી જાતે કહીને નાનો એવો વિડીયો મોકલવાનો છે. મોકલશો ને બધા? હે, વેરી ગુડ, સરસ. તો આપણે એવી એક સરસ મજાની વાર્તા છે કાગડાભાઈની. ચતુર કાગડો, તરસ્યો કાગડો, બુદ્ધિશાળી કાગડો, એવા નામ આપી શકાય. નામ તમે ગમે આપી શકો, વાર્તાની વાર્તાના બોધના આધારે તમે નામ આપી શકો. વાર્તા વાંચો પછી કોઈ પણ એવું એને લગતું નામ આપી શકાય. એવું નથી કે એનો તરસ્યો કાગડો એવું જ નામ આપી શકાય, ચતુર કાગડો એવું જ નામ આપી શકાય, બુદ્ધિશાળી કાગડો એવું જ નામ આપી શકાય. તો એને લગતા તમે કોઈ પણ નામ આપી શકો. હોશિયાર કાગડો, ચતુર કાગડો, બુદ્ધિશાળી કાગડો, પછી તરસ્યો કાગડો, આવા નામ આપણે આપી શકીએ. તો આપણે એવી જ એક સરસ મજાની વાર્તા તમને સંભળાવવાની છે. તો એ પહેલાં એક કે તમે બધાએ બધા ગીત સરસ પાકા કરી લીધા છે, લર્ન કરી લીધા છે, કરી લીધા છે ને? તો હવે તમારે થોડું થોડું લખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણા નેક્સ્ટ જે લેસન આવશે એમાં શબ્દો લખવાના આવશે. તમને ગમતા શબ્દો, કાના માત્રા વગરના કે કાનાવાળા શબ્દ, જેવા શબ્દ આવડે એવા શબ્દ તમારે લખવાની કોશિશ કરવાની છે, જેથી કરીને તમે લોકો પછી સેન્ટેન્સ પણ સાદા લખી શકો. ઓકે, તો ગીત મેં તમને ગયા પીરિયડમાં ગીત લખવાના આપ્યા છે, તો એ ગીત તમારે લખવાના છે સુંદર અક્ષરે, જેથી કરીને તમે ગીત લખશો એટલે તમને ગાતા તો આવડે જ છે, એટલે ઓટોમેટિક તમને વાંચતા પણ આવડી જશે. ઓકે, તો આ રીતે આપણે હવે આપણે જોઈએ અત્યારે કાગડાભાઈની વાર્તા. સરસ મજાની છે, નાનકડી એવી છે, ટૂંકી વાર્તા, પણ તમારે બધાએ સાંભળવી અને યાદ રાખવી જરૂરી છે. ઓકે, તો આપણે જોઈએ. ચતુર કાગડો અથવા તો તરસ્યો કાગડો. તો તરસ્યા કાગડાની અંદર વાર્તા છે. જોઈએ આપણે. એક કાગડો હતો. કોણ હતું? એક કાગડો હતો. આમાં છે એવું જ આપણે બોલવું જરૂરી નથી. ઓકે, એક કાગડો હતો, એને ખૂબ તરસ લાગી હતી. તમને ખૂબ તરસ લાગે તો તમે શું કરો? હે, મમ્માને કહો ને મમ્મા પાણી ભરી દો, અથવા તો તમારાથી પહોંચાઈ જાય એમ હોય તો તમે જાતે પાણી પી લ્યો છો ને? તો અને બધું જ સરસ સહન થાય, તરસ સહન થાય નહીં. એટલે કાગડાભાઈને પણ તમારી જેમ તરસ લાગી હતી, ખૂબ તરસ લાગી હતી, ખૂબ તરસ લાગી હતી, અને પાણીની શોધમાં તે આમ તેમ બધે જતા હતા, બધે ગોતતા હતા પાણીને. તો એક વખત એને પાણીની તરસ લાગી ને, તો પછી એ પાણીને શોધતા હતા, શોધતા શોધતા ખૂબ ભટક્યા, બધે જ પાણી શોધવા લાગ્યા, ક્યાંય એને પાણી મળે નહીં. પછી થાકી ગયા, પણ તરસ લાગે એટલે થાક લાગે તો એ શું કરે, જવું જ પડે પાણી શોધવા. ખૂબ પાણી શોધ્યું, ક્યાંય પાણી ના મળે. પછી તો તે ઉડતા જંગલ તરફ ગયા, તો ત્યાં પણ એને ક્યાંય પાણી ના મળે. પછી બગીચા તરફ ગયા, તો ઉડતા એની નજર એક બગીચા તરફ ગઈ. તો કે ચાલને હું બગીચામાં જાઉં, મનમાં વિચાર કરવા લાગ્યા કે ચાલને હવે હું બગીચા તરફ જાઉં, કદાચ ત્યાં પાણી હોઈ શકે. એટલે કાગડાભાઈ બગીચા તરફ ગયા, તો ત્યાં એણે એક સરસ મજાનો કુંજો જોયો, પાણીનો કુંજો જોયો. પણ એને ખબર નહોતી કે કુંજામાં પાણી છે કે નથી,
અથવા કેટલું છે. પછી ત્યાં ગયા અને કુંજા ઉપર બેઠા અને એમાં જોયું તો પાણી તો હતું, પણ થોડુંક પાણી હતું. કેટલું હતું? થોડુંક. તો કાગડાભાઈ અંદર ચાંચ નાખે તો એનાથી પાણી અટકતું નહોતું. પછી થોટ ઓફ ધ પ્લાન એણે વિચાર કર્યો. જો મુશ્કેલી છે, માણસને બધું શીખવે છે, એટલે એણે વિચાર કર્યો કે હવે મારે શું કરવું, પાણી તો મારી નજર સામે છે, મને પાણી મળતું નથી, તો મારે શું કરવું. એટલે કાગડાભાઈએ એક યુક્તિ શોધી કે ચાલને, બાજુમાં જ સરસ મજાના કાંકરાઓ પડ્યા છે, નાના 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 નાના, મોટા હોય એને પથ્થરો કહેવાય. શું કહેવાય? પથ્થરો. પણ નાના હોય ને એને કાંકરા કહેવાય. એટલે એણે આમ તો પથ્થર જ કહેવાય, પણ નાના પથ્થર એમ, તો આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં કહીએ તો એને કાંકરા કહેવાય, નાના નાના કાંકરા. એટલે એણે કાંકરા વીણવાનું ચાલુ કર્યું અને વન બાય વન એક એક કરીને એક એક કાંકરો કુંજામાં નાખવા લાગ્યા. પણ કુંજો જોયો ને એટલે તો કાગડાભાઈ પહેલાં હરખાઈ ગયા હતા કે હાશ, પાણી મળ્યું. જ્યાં કુંજા પાસે આવ્યા હતા પાણી હતું ને, વેરી ફ્યુ વોટર, થોડુંક જ પાણી હતું. કેટલું હતું? થોડુંક જ. એટલે કાગડાભાઈ તો મૂંઝાણા કે ભાઈ મારા પાણી કેમ પીવું, અંદર તો મારું ફેસ કે એનો ચાંચ પહોંચે એમ હતી નહીં, તો હવે શું કરું. પછી એણે યુક્તિ કરીને કાંકરા વીણ્યા. એક એક કાંકરો વીણી વીણીને ભેગો કરીને એક એક કુંજામાં નાખવા લાગ્યા. એક એક કાંકરો વીણી વીણીને એક એક કાંકરો કુંજામાં નાખવા માંડ્યા. એમ કરતાં કરતાં તમે ઘરે પછી આ પ્રયોગ કરજો. એક ગ્લાસ લેજો, એની અંદર આટલું પાણી ભરવાનું, પછી કાંકરા વીણવાના છે. તમારે ઘરે કુંડામાં હોય તોય ભલે અને શેરીમાં હોય તોય ભલે, કાંકરા વીણીને તમારે એ કાંકરાને એક ગ્લાસમાં નાખતા જવાના, પછી જોજો કે શું થાય છે. એવી રીતે આ કાગડાભાઈએ પણ કાંકરા વીણી વીણીને ગ્લાસમાં નાખ્યા. કુંજામાં નાખતા ગયા, નાખતા ગયા, નાખતા ગયા, અડધો કુંજો કાંકરાનો ભરી દીધો અને પાણી ઉપર આવ્યું. ક્યાં આવ્યું? પાણી ઉપર આવ્યું અને કાગડાભાઈ તો રાજી રાજી થઈ ગયા અને ખૂબ ધરાઈને પાણી પીધું. શું પીધું? ખૂબ ધરાઈને પાણી પીધું. એક એક કાંકરો નાખતા ગયા અને પાણી ઉપર આવતું ગયું અને અંતે કાગડાભાઈ ચાંચ બોરીને પાણી પીવે એટલું ઉપર આવી ગયું. શું કામે? તો કે કુંજાની અંદર ઓછું પાણી હોય છે, એમાં તમે વજનવાળી વસ્તુ નાખો એટલે પાણી છે એ ઉપર આવતું જાય, કારણ કે વજનવાળી વસ્તુ છે નીચે જગ્યા રોકી રાખે, એટલે પાણી છે એ ઉપર આવતું જાય. એટલે પાણી કુંજામાં કાગડાભાઈની ચાંચ ડૂબે એટલું આવી ગયું. કાગડાભાઈને તો પીવું જ હતું પાણી, એટલું પીવાઈ ગયું અને ખૂબ રાજી થઈ ગયા. અને પછી તે ધીમે ધીમે બધું જ પાણી ધરાઈને પીધું. પછી પાણી પી અને પાછા ઉડી ગયા ફ્રેશ થઈને અને મીંડા ગીત ગાવા કે વાહ વાહ, ભગવાનનો પાડ માનવા લાગ્યા કે સરસ મજાની તમે મને યુક્તિ સુજાડી કે જેથી કરીને હું પાણી પી શકું. પછી ભગવાનને થેન્ક યુ કીધું કે મને આવી બુદ્ધિ સુજાડી ભગવાને. એટલે કાગડાભાઈ ખૂબ મુશ્કેલીમાં હતા, એને તરસ લાગી હતી, તો મુશ્કેલીના સમયે ક્યારેય હિંમત હારવાની નહીં. આ વાર્તામાંથી આપણને એવો બોધ મળે છે કે મુશ્કેલીમાં ક્યારેય હિંમત નહીં હારવાની. યુક્તિ સૂજે જ આપણને. થોડાક વિચાર કરો એટલે યુક્તિ સૂજે, એટલે તમે એ મુશ્કેલીમાંથી પાર આવી જાઓ, બહાર નીકળી જાઓ. ઓકે, તો અહીં કાગડાભાઈએ પણ એવું જ કરેલું કે એણે સરસ મજાની યુક્તિ શોધી. હવે આમાંથી આપણે પ્રશ્નોના જવાબ પૂછી શકીએ. તમને આપણો જ્યારે લાઈવ લેક્ચર હશે ત્યારે હું કાગડાભાઈની વાર્તામાંથી તમને પ્રશ્ન પૂછીશ કે કાગડો ભૂખ્યો થયો હતો કે તરસ્યો થયો હતો, તો તમારે મને જવાબ આપવાનો.
કે કાગડો તરસ્યો થયો હતો. પછી હું એમ પૂછું, કાગડાને આરામથી સરળતાથી પાણી મળી ગયું હતું? તો શું જવાબ આવે? ના, નહોતું મળ્યું. ખૂબ ઉડ્યા હતા, ખૂબ પાણી શોધ્યું, પછી એને પાણી મળ્યું. પછી એને કુંજો ભરેલો હતો, કુંજો જોયો તો એ પાણીનો ભરેલો મળ્યો હતો? ના, થોડુંક જ પાણી ભરેલો મળ્યો હતો. પછી તો કાગડાભાઈથી પાણી અંબાઈ ગયું હતું? ના, નહોતું અંબાણું. શું કર્યું હતું? તો કે કાગડાભાઈએ એક પછી એક કાંકરા વીણવા લાગ્યા અને કુંજામાં નાખવા લાગ્યા, અને પાણી જેમ જેમ કુંજામાં કાંકરા નાખવા લાગ્યા એમ પાણી ઉપર આવતું ગયું, અને પોતાના ચાંચથી અંબાઈ એટલી સપાટીએ પાણી આવ્યું. પછી સ્ટોપ કરી દીધો, કેમ કે એને પાણી પીવું હતું, એને સ્ટોક કરવો નહોતો. આપણે કેમ ટાંકાઓ ભરી લઈએ છીએ, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક બનાવી તો એ ભરી લઈએ છીએ, એમ કાગડાભાઈને એવો કોઈ સંગ્રહ કરવો નહોતો. આપણે તો કરવો પડે ને, હે, કરવો જ પડે. વરસાદનું પાણી ઝીલીને ટાંકા ભરવા પડે, ભરીએ છીએ ને આપણે બધા. તો કાગડાભાઈ સંતોષી પણ હતા અને બુદ્ધિશાળી પણ હતા, એટલે એણે કાંકરા વીણીને પાણી ઉપર લઈ એવા નાખીને એક પછી એક અને પાણી પી લીધું. તો આ વાર્તાનો બોધ છે કે મુશ્કેલીના સમયમાં હિંમત નહીં હારવાની, પણ મગજનો ઉપયોગ કરવાનો, એટલે તમને યુક્તિ ઉપાય શોધાઈ જાય, ઉપાય મળી જાય. ઓકે, હાંફળું ફાંફળું નહીં થવાનું, મનને શાંત કરવાનું અને પછી યુક્તિ શોધવાની, ઓટોમેટિક મળી જાય. મુશ્કેલીમાં હો ને ત્યારે તો બહુ ઉપાય મળે. એટલે ક્યારેય પણ વધારે પડતું હોમવર્ક હોય, વધારે પડતું તમને પાકું કરવાનું આપ્યું, અત્યારે તમે નાના નાના છુઓ, તો તમારી મુશ્કેલી હોમવર્કની હોય, બીજી શું હોય? બીજું તો કોઈ તમને ટેન્શન ના હોય ને. હા, એટલે આવી કોઈ કાંઈ પણ હોમવર્કની ને એવી મુશ્કેલી હોય ને, હિંમત નહીં હારવાની, બેસી જવાનું હોમવર્ક કરવા. હો, લખી લેવાનું, હોશિયાર થવું છે ને આપણે. હું તો લખી લઈશ, આઈ કેન ડૂ ઇટ, હું કરી શકીશ, એવું જ તમારા મનમાં રાખવાનું, એટલે થઈ જાય. તો મુશ્કેલીના સમયમાં મગજનો ઉપયોગ કરવો, મુશ્કેલીમાં હિંમત ન હારવી. બીજો ઉપાય, બીજો બોધ એવો છે કે મુશ્કેલીમાં હિંમત ન હારવી. પછી કોઈ પણ કામ મગજથી લેવું, બુદ્ધિથી કરવું, વિચારીને કરવું, ધીરજ રાખવી. જો કાગડાભાઈ એમણમ જ કુંજાની અંદર ચાંચો બોળીએ રેખાવત પાણી કાંકરા નાખા પહેલાં, તો કોઈ સંજોગોમાં એની પાસે પાણી આવત? હિંમત હારીને હાંફળા ફાંફળા થઈને ઉતાવળા થઈને જલ્દી પાણી પી લો એવું કર્યું હોત તો આવત પાણી હાથમાં? ન આવત. એટલે એણે હંમેશા મુશ્કેલીના સમયમાં ધીરજ રાખવાની. ઓકે, ધીરજ એટલે શાંત રહેવું, એટલે આપણે ઓટોમેટિક ઉપાય મળી જાય. અને ઉપાય મળ્યા પછી ભગવાનનો આભાર માનવાનો, એ ક્યારેય ભૂલવાનું નહીં. એણે આપણને એવી યુક્તિ સુજાડી ત્યારે આપણે યુક્તિ મળી ને, એટલે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ આપણને મદદરૂપ થાય તો એનો આભાર માનવાનો. ઓકે, પણ આવા સમયે કુદરતનો એટલે કે ભગવાનનો આભાર માનવાનો કે ભગવાને મને સરસ મજાની યુક્તિ સુજાડી. તો આવી સરસ મજાની વાર્તા છે. હવે જોઈએ આપણે આ વાર્તાની લાઈન વાંચીને. અત્યારે મેં મૌલિકતાથી તમને વાર્તા કીધી હતી, હવે આપણે વાંચીને કરીએ. ઓકે, એક વખત એક તરસ્યો કાગડો પાણીની શોધમાં આમથી તેમ ભટકીએ રાખતો હતો. તેણે એક જગ્યાએ પાણી ભરેલો ઘડો જોયો. આપણે કુંજો બોલ્યા હતા, પાણી ભરેલો ઘડો જોયો. તે ઉડીને નીચે આવ્યો, પરંતુ તેની ચાંચ પાણી સુધી પહોંચતી ન હતી. તેના મગજમાં એક વિચાર આવ્યો, તે પાણીમાં કાંકરા નાખવા લાગ્યો. પાણી ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. પાણીમાં તેણે એટલા કાંકરા નાખ્યા કે પાણીની સપાટી તેની ચાંચ સુધી પહોંચે તેટલું ઉપર આવી જાય. હવે કાગડો આસાનીથી પાણી પી શકતો હતો. આમ તે પોતાની તરસ છીપાવીને આકાશમાં ઉડી ગયો. આવી વાર્તા છે. એક પછી એક કાંકરા નાખવા લાગ્યો. આવી સરસ મજાની ટૂંકી વાર્તા છે. તમારે તમારી મૌલિકતાથી સાંભળીને તમારી રીતે સ્ટોરી બનાવવાની, એક મિનિટમાં થઈ જાય એવી વાર્તા છે. ઓકે, તો આને લગતા તમારે પ્રશ્નો
જોડાક્ષરો અને શક્ય હોય તો હું તો કહું આખી વાર્તા લખો, એકવાર વાર્તા લખી લેશો એટલે મજા પડશે તમને. તમારે આ વાર્તા તમારી CEE બુકમાં લખવાની છે, અને વાર્તા લખો ત્યારે તમારે જુઓ જેટલા જેટલા જોડાક્ષરો છે એની નીચે લીટી કરવાની છે. ઓકે, તરસ્યો તો ત્યાં લીટી, રહ્યો તો લીટી, આવ્યો તો લીટી, પછી અનુસ્વાર એટલે કે માથે મીંડું, એ પણ એની એ શબ્દની નીચે પણ તમારે લીટી કરવાની. ચાંચ, શોધમાં, પહોંચતી, પાણીમાં, લાગ્યું, કાંકરા, પાણીમાં લાગ્યો, પહોંચે, કાંકરા. ઓકે, ચાંચ. એવી રીતે તમારે અનુસ્વરવાળા શબ્દો અને જોડાક્ષરો શબ્દ એની નીચે તમારે આ રીતે અંડરલાઇન કરવાની છે. ઓકે, તમે વાર્તા લખી લ્યો પછી નીચે અંડરલાઇન કરવાની, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ અનુસ્વરવાળો શબ્દ છે અને આ જોડાક્ષર છે. ઓકે, તો આ રીતે તમારે વાર્તા લર્ન કરવાની છે, અને પછી તમારી CEE બુકમાં વન ટાઈમ સુંદર અક્ષરે લખવાની છે. ઓકે, બાય.